આણંદ ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરી દ્વારા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એક ટીવી ચેનલના પત્રકારને ધક્કા મારીને પત્રકારનું હડાહડ અપમાન કરવામાં આવ્યું. આણંદમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ આણંદના કાર્યક્રમમાં આણંદ ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરી દ્વારા પત્રકારને ધક્કા મારી સિંઘમ બનવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો. સત્તાના મદમાં અંધ બનીને આણંદ ગ્રામ્ય મામલતદાર ચિંતન વી ચૌધરીએ કોઈ કારણ વગર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જ કવરેજ કરતા ટીવી ચેનલના પત્રકારને ધક્કા મારી સમગ્ર પત્રકાર આલમનું ઘોર અપમાન કરવાની ગંભીર ઘટના સામે આવી છે. શું આ મામલતદારને મંત્રીશ્રીના કમાન્ડોનો હોદ્દો આપવામાં આવ્યો હતો કે પછી મંત્રીશ્રી આગળ સારા દેખાવાનો આડંબર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. આજે આણંદ ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ આણંદમાં સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ વખત સામે આવી ઘટના છે, જેમાં નવનિયુક્ત મામલતદાર પોતાની જાતને પોલીસ અને જિલ્લા કલેક્ટર કરતાં પણ ઉપર ગણે છે તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું છે. વધુમાં આણંદ મામલતદાર ઓફિસમાં આવતા અરજદારો જોડે પણ વહાલાદવાલાની નીતિનો અપનાવવાની ઘટના સામે આવી છે. મામલતદાર ઓફિસમાં આટો મારતા જાણવા મળ્યું કે કૃષિ પંચના કેસોમાં પણ ઢીલી નીતિ અપનાવવામાં આવી હોવાની બૂમો ઉઠી છે. ત્યારે તારીખો આપીને કામ પૂરું કરવાના બદલે લાંબી મુદ્દતો આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. શું આવા અધિકારો પણ પત્રકારના અપમાન બદલ કે કામની બેદરકારી માટે આણંદના નવા નિયુક્ત જિલ્લા કલેક્ટર દ્વારા કે સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવાશે ખરા કે પછી ઢાંપી છોડો કરવામાં આવશે? વધુમાં આ પત્રકાર દ્વારા જણાવવામાં આવ્યું કે જો આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આવા પોતાની જાતને સિંઘમ સમજતા મામલતદાર વિરુદ્ધ કોઈ ઠોસ પગલાં ભરવામાં નહીં આવે તો પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવા બદલ આગામી દિવસોમાં આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું. આ અંગે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મામલતદાર સાથે વાત કરતા તેમણે બચાવ કર્યો. ત્યારે મને નથી ખબર કે તમે પત્રકાર છો શું, એમને પત્રકારના હાથમાં કેમેરા અને લોગો સાથેના માઇક પણ નહીં દેખાયા હોય કે પછી મંત્રીશ્રીની વાહ વાહ બટોરવામાં જાણી જોઈને આંધળા બની ગયા છે.